કોરોનાના સંક્રમણને અટકાવવા સમગ્ર દેશમાં લોકડાઉન છે, જેને પગલે દેશના કરોડો લોકોની આજીવિકા પ્રભાવિત થઈ છે. ખાસ કરીને રોજમદારીમાં ગુજરાન ચલાવતા ગરીબ વર્ગ સામે મોટું સંકટ ઊભું થયું છે. સમગ્ર સ્થિતિને ધ્યાને લઈ કેન્દ્ર સરકારે 1,70,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ તથા રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે ઘોષણા કરી હતી. પેકેજ મુજબ ગરીબો અને ખેડૂતોના બેંક ખાતામાં સરકાર પૈસા જમા કરશે. દેશના 80 કરોડ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ફ્રી રાશન મળશે. સરકારી કર્મચારીઓનું 3 મહિનાનું ઈપીએફ સરકાર ભરશે. દિવ્યાંગો, વૃદ્ધો અને વિધવાઓ માટે પણ સરકારે ફંડ ફાળવ્યો છે. સરકારે જરૂરિયાત મુજબ વધુ પગલાં લેવાની ખાતરી આપી છે. જામનગરની જીજી હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી કોરોનાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવે છે. આજે જીજી હોસ્પિટલમાં રાજકોટના 11 તથા પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 1-1 સેમ્પલ તપાસ માટે આવ્યા હતા. કુલ 13 સેમ્પલમાંથી રાજકોટના 1 દર્દીનું સેમ્પલ કોરોના પોઝિટિવ આવ્યું હતું. એટલે કે રાજકોટમાં કોરોનાનો 5મો કેસ નોંધાયો છે. આ સાથે ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 44 થઈ છે. કોરોનાને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન છે. જામનગરમાં પણ જીવન જરૂરી વસ્તુઓની દુકાનો સિવાયના તમામ વ્યવસાયિક એકમો બંધ છે. કલેક્ટર રવિશંકર તથા ડીડીઓ વિપિન ગર્ગ દ્વારા નગરના વિવિધ મોલ અને કરિયાણાની દુકાનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એસપી શરદ સિંઘલે લોકડાઉનમાં બહાર નીકળેલા રાહદારીઓની પૂછપરછ કરી હતી. જરૂરી કારણ વગર બહાર નીકળેલા 33 લોકોની એલસીબીએ અટકાયત કરી છે. ઉપરાંત દરજીની દુકાન ચલાવતા તથા ફૂલહાર વેચતા 2 શખ્સોની પણ અટકાયત થઈ છે. કુલ 35 શખ્સો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે. કોરોનાને પગલે થયેલા લોકડાઉનથી ગરીબ પરિવારો પર સંકટ ઊભું થયું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જીવન જરૂરી વસ્તુઓની અછત વર્તાય છે. આ સ્થિતિને ધ્યાને લઈ જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરે સંવેદનશીલ કામગીરી કરી છે. જોડિયા ભૂંગાના 137 અગરિયા પરિવારોને અનાજ સહિત જીવન જરૂરી વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. કોરોનાને અટકાવવા લોકડાઉનનો કડક અમલ કરવા તંત્ર અપીલ કરે છે. બીજી તરફ જામનગરમાં નવાગામ ખેડમાં જામ્યુકો સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં જ લોકડાઉનનો ઉલાડિયો થયેલો જોવા મળે છે. અહીં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો હતો. દર્દીઓ વચ્ચે સલામત અંતર જળવાતું નથી. કોંગ્રેસે આ ઘટનાને તંત્રની બેદરકારી ગણાવી છે. લોકડાઉનને પગલે કોરોનાને કારણે સમાજ પર મોટું આર્થિક સંકટ પણ ઊભું થયું છે, જે અંગે વિવિધ સંસ્થાઓ દાન માટે આગળ આવી રહી છે. જામનગરના તમામ 64 કોર્પોરેટરો પણ પોતાનું 1 મહિનાનું માનદ વેતન દાન કરશે. કુલ 6,40,000ની રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સાંસદ પૂનમબેન માડમે હાલારની કોર્પોરેટ કંપનીઓને પણ આર્થિક સહયોગનો અનુરોધ કર્યો છે.